गुड मॉर्निंग विद्यार्थियों, आपणे बीजा सत्र में धोरण 6 अंग्रेजी में रिविजन छे। रिविजन में एक्टिविटी 5 अने एनु बी आज आपणे जोईशुं। आपणे धोरण 6 में कैन नुं ग्रामर शीखी गया छे। कैन एटले कोईपण क्रिया करवा माटे शक्तिमान होवो। आई कैन डू, हूँ करी शकुं छुं। आई कैन रन फास्ट, हूँ झड़पथी दौड़ी शकुं छुं। ए आपणे जोई गया छे। હવે એમાં બીજો એક પાર્ટ છે, બટ વિશે શીખવાનું છે। તો બટ એ શું છે? તો બટ એ બે વિરોધાભાસી વાક્યો હોય એને જોડવા માટેનું કન્જંક્શન છે। બે વાક્યોને જોડે છે। આપણે એન્ડ, બટ, ઓર વગેરે આગલા ધોરણમાં શીખીશું, પણ બટ આપણે ધોરણ 6 માં શીખવાના છે। તો બટને કન્જંક્શન એટલે કે જોડાણ કરનાર કહેવાય। બટને ગુજરાતીમાં પણ એવો એનો અર્થ થાય છે। બે વિરોધાભાસી વાક્યોને જોડવા માટે બટનો ઉપયોગ થાય છે। બે વિરોધાભાસી વાક્યો એટલે કેવા વાક્યો? તો કે તે દોડી શકે છે પણ તરી શકતો નથી। તો તરવું અને દોડવું આ બંને વિરોધાભાસી વાક્યો છે, એને જોડવા માટે આપણે બટનો ઉપયોગ કરીશું। આપણા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 63 પર આ એક્ટિવિટી આપેલી છે અને એક્ઝામ્પલ પણ આપ્યા છે। આપણે થોડા સમજી લઈએ, પછી તમે જાતે પણ એ કરી શકશો। અહીંયા એક વાક્ય છે, અ પેંગ્વિન કેન નોટ ફ્લાય। પેંગ્વિન નામનું પક્ષી છે, એ ઉડી શકતું નથી। દક્ષિણ ધ્રુવમાં એન્ટાર્કટિકા ખંડમાં જોવા મળતું આ પક્ષી છે। બટ પણ અ પેંગ્વિન કેન સ્વિમ ફાસ્ટ, એ દરિયામાં સમુદ્રમાં ઝડપથી તરી શકે છે। તો તરવાનું એને ફાવે છે પણ એ ઉડવાનું ફાવતું નથી। એટલે આ બે વાક્યને જોડવા માટે બટનો ઉપયોગ કરે છે કે કોઈ એક ક્રિયા કરવા માટે શક્તિમાન છે પણ બીજી ક્રિયા કરવા માટે શક્તિમાન નથી। બીજું વાક્ય જોઈએ, અ સ્નેક એટલે કે શાર્ક કેન નોટ જમ્પ, શાર્ક કૂદકો મારી શકતો નથી। બટ પણ અ સ્નેક રન ફાસ્ટ, સ્નેક સાપ ઝડપથી દોડી શકે છે। ત્રીજું વાક્ય જોઈએ, અ પેરોટ કેન નોટ સ્વિમ, પોપટ કરી શકતો નથી। બટ પણ અ પેરોટ કેન ફ્લાય, પોપટ ઉડી શકે છે। અહીંયા આપણે કેન મૂકવાનું રહી ગયું છે, કેન મૂકીશું એટલે કોઈ એક ક્રિયા કરવા માટે અશક્તિમાન હોય, જ્યારે બીજી ક્રિયા કરવા માટે શક્તિમાન હોય ત્યારે આપણે બટનો પ્રયોગ આપણે ધોરણ 6માં આ લેવલમાં શીખવાનો છે। અહીંયા મેં ત્રણેક વાક્યોની પ્રેક્ટિસ કરી છે, બાકી અહીંયા 10 વાક્યો આપેલા છે, એની તમે પ્રેક્ટિસ કરશો અને કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો। અસ્તુ।